ચાની દેસાઈ. આજના વિડીયોમાં આપણે જોઈએ ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 9 દીકરાનું મારનાર. તેના બે વાક્યોના પ્રશ્નો અને એક વાક્યમાં પ્રશ્નો, તેના આપણે સમજૂતી મેળવીએ. પ્રશ્ન પહેલો, ચારણ વસંત ઋતુના પ્રાકૃતિક સૌંદર્યને કઈ રીતે માણતો આવી રહ્યો હતો? ઉત્તર, ચારણ વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી ફેલાઈ રહેલ સુગંધ લેતો અને વનરાયે કેસુડાના ફૂલડાની ચૂંદડી ઓઢી હોય એવી પ્રકૃતિનો શણગાર જોતો વસંત ઋતુના પ્રાકૃતિક સૌંદર્યને માણતો આવી રહ્યો હતો. પ્રશ્ન બે, ઘેરૈયાથી બચવા મહેમાને શું કર્યું? ઉત્તર, ઘેરૈયાથી બચવા મહેમાને પોતાની કાંખમાં દબાવેલી તલવાર કાઢી ઘેરૈયાને પોતાનાથી દૂર રાખવા તેણે મ્યાન સહિત તલવાર વીંઝવા માંડી. ત્રણ, મંદોદર ખાનની રોઝળી ઘોડીની વિશિષ્ટતા જણાવો. ઉત્તર, મંદોદર ખાનની રોઝળી ઘોડીની વિશિષ્ટતા એ હતી કે તે હાથીના કુંભસ્થળ ઉપર પોતાના ડાબલા માંડી શકતી અને દોડવામાં હરણની બરોબરી કરી શકતી હતી. પ્રશ્ન ચાર, અસવારે મંદોદર ખાનને ચારણને પોતાની ઓળખાણ કેમ ન આપી? ઉત્તર, અસવારે મંદોદર ખાને ચારણને પોતાની ઓળખાણ ન આપી કારણ કે અત્યારે ચારણે ભાગી જવાની જરૂર હતી, નહીતર એના છોકરા રઝળી પડત, ગામના લોકો ઉશ્કેરાયા છે એટલે તેઓ અસવારના રોક્યા પણ ન રોકાત. પ્રશ્ન પાંચ, ચારણને ભગાડ્યા પછી મંદોદર ખાન કેવા દેખાતા હતા? ઉત્તર, ચારણને ભગાડ્યા પછી મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવતા હતા. સવાર થવા માટે તેમની રોઝળી ન હતી, તેમની કાંખમાં તલવાર ન હતી. પ્રશ્ન છ, મંદોદર ખાનને ગામના લોકોને સ્વ બચાવમાં શું કહ્યું? ઉત્તર, મંદોદર ખાને ગામના લોકોને સ્વ બચાવમાં કહ્યું કે એ માણસ સાવ લોટકો નીકળ્યો, એણે મને જીતવા ન દીધું, તલવારને ઘોડી બંને એ લઈ ગયો. પ્રશ્ન, એક એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન પહેલું, ચારણને શેનો ઉલ્લાસ હતો? ઉત્તર, ચારણને હુતાશ્રીનો જરાય ઉલ્લાસ ન હતો. બે, દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી? ઉત્તર, દેવળિયા ગામમાં હુતાશણીના તહેવારની ઉજવણી થઈ રહી હતી. પ્રશ્ન ત્રણ, ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે? ઉત્તર, ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને ગાળો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે. ચાર, મહેમાનને પોતાને રંગવાની કેમ ના પાડી? ઉત્તર, મહેમાને પોતાને રંગવાની ના પાડી કારણ કે તેને હુતાશણીનો જરાય ઉલ્લાસ ન હતો. પ્રશ્ન પાંચ, મહેમાનને રંગવાના આગ્રહમાં આગ્રહનું શું પરિણામ આવ્યું? ઉત્તર, મહેમાનને રંગવાની ના પાડી છતાં ઘેરૈયાઓએ એને રંગવાનો આગ્રહ રાખ્યો, પરિણામે મહેમાન અને ઘેરૈયાઓ વચ્ચે રેડિયારમણ, અચકા, કાલાવાલા, તલવારના ઝાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો. પ્રશ્ન છ, ઘેરૈયાથી બચવા ચારણે શું કર્યું? ઉત્તર, ઘેરૈયાથી બચવા ચારણે ચીસ પાડીને કહ્યું, મને રોડશોમાં ભલા થઈને મને છાટશોમાં તમારે પગે લાગવું. પ્રશ્ન સાત, ભાગતા ચારણના હાથમાં ઉઘાડી તલવાર કેવી દેખાતી હતી? ઉત્તર, ભાગતા ચારણના હાથમાં ઉઘાડી તલવાર પ્યાલા જેવી ચકચક દેખાતી હતી. આઠ, ગામના લોકોને આવતા જોઈને અસવારે મંદોદર ખાનને શું કર્યું? ઉત્તર, ગામના લોકોને આવતા જોઈને અસવાર મંદોદર ખાનને ચારણને પોતાની ઘોડી આપીને ત્યાંથી ભાગી જવા કહ્યું. પ્રશ્ન નવ,
દેવળિયાવાસીઓ ચારણને મારવા કેમ દોડ્યા? ઉત્તર: ચારણને દેવળિયા ગામના દરબાર મંદોદર ખાનના 8 વર્ષના રાજકુંવરને મારી નાખ્યો હતો. આથી દેવળિયાવાસીઓ ચારણને મારવા દોડ્યા. પ્રશ્ન 10. ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ ક્યુ બિરુદ આપ્યું હતું? ઉત્તર: ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.